નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 3 રમતોના પારિભાષિક શબ્દો વિશે શીખીશું. રમતોના પારિભાષિક શબ્દો એટલે કે વિદ્યાર્થી મિત્રો, રમત હોય જે હોકી, ક્રિકેટ, એને બીજા શબ્દ વડે ઓળખવામાં આવે છે, તે શબ્દને પારિભાષિક શબ્દ કહેવાય છે. તો આપણે જોઈએ કઈ રમત માટે કયો પારિભાષિક શબ્દ વપરાય છે તે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલીક રમતોના પારિભાષિક શબ્દો આપેલા છે. દરેક શબ્દ સાથે સંબંધિત રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક બોક્સમાં પારિભાષિક શબ્દો આપેલા છે. તો નીચે પારિભાષિક શબ્દો છે અને બોક્સમાં રમતના નામ છે. તો આપણે પારિભાષિક શબ્દની સામે રમતનું નામ લખવાનું છે, તે કઈ રમતનો પારિભાષિક શબ્દ છે તે જોઈને. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલી રમત છે, પહેલો પારિભાષિક શબ્દ છે ડ્યુસ. તો વિદ્યાર્થી મિત્રો, આ ડ્યુસ છે એ શબ્દ કઈ રમત માટે વપરાય છે? તો આપણે જોઈએ કઈ રમત આવશે, ટેનિસ રમત. તો આપણે શું લખ્યું સામે, ટેનિસ. બીજો જોઈએ તો હેટ્રિક પારિભાષિક શબ્દ છે. તો આ હેટ્રિક છે એ કઈ રમત માટે વપરાય છે, તો ક્રિકેટ રમત માટે. તો આપણે સામે શું લખ્યું, ક્રિકેટ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ડ્રિબલિંગ. તો આ ડ્રિબલિંગ જે પારિભાષિક શબ્દ છે એ કઈ રમત માટે, તો ફૂટબોલ રમત માટે વપરાય છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બુલી. તો આ બુલી જે પારિભાષિક શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, કઈ રમત માટે વપરાય છે, તો હોકી રમત માટે બુલી પારિભાષિક શબ્દ છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા ચિત્ર આપેલું છે, કઈ રમતનું છે, આ હોકી રમતનું છે. તો હવે આગળ જોઈએ 5, કેડી. તો આ કેડી જે પારિભાષિક શબ્દ છે એ વિદ્યાર્થી મિત્રો, ગોલ્ફ રમત માટે વપરાય છે. કઈ રમત, ગોલ્ફ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચિત્ર છે એ કઈ રમતનું છે, ગોલ્ફ રમતનું છે. આગળ જોઈએ બ્લેક બેલ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્લેક બેલ્ટ જે પારિભાષિક શબ્દ છે એ કરાટે રમત માટે વપરાય છે. તો આપણે સામે શું લખ્યું, કરાટે. 7, હોલ્ડિંગ. તો આ હોલ્ડિંગ પારિભાષિક શબ્દ એ બાસ્કેટબોલ રમત માટે વપરાય છે. કઈ રમત, તો વિદ્યાર્થી મિત્રો, બાસ્કેટબોલ. હવે 8, બેક હેન્ડ. તો આ બેક હેન્ડ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે, ટેનિસ રમતનો છે. તો આપણે સામે શું લખીશું, ટેનિસ. 9, ગુગલી. તો આ ગુગલી જે પારિભાષિક શબ્દ છે એ કઈ રમતનો છે, તો ક્રિકેટ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જુઓ ચિત્ર, એ કઈ રમતનું છે, તો ક્રિકેટ રમતનું છે. આગળ જોઈએ 10, બુલસાઈ. તો આ બુલસાઈ એ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે, તો શૂટિંગ, તીરંદાજીનો. હવે જોઈએ આગળ 11, બ્લોકિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્લોકિંગ પારિભાષિક શબ્દ એ વોલીબોલ રમતનો પારિભાષિક શબ્દ છે. હવે આગળ જોઈએ ગેમ્બિટ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગેમ્બિટ છે પારિભાષિક શબ્દ એ ચેસ, અને ચેસને બીજું કયું નામ આપવામાં આવ્યું છે, શતરંજ. તો આ રમતનો પારિભાષિક શબ્દ ગેમ્બિટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર તમે જુઓ, આ છે ચેસ, શતરંજ રમતનું. હવે આગળ જોઈએ 13, ડક. તો વિદ્યાર્થી મિત્રો, આ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે, તો ક્રિકેટ રમતનો છે. 14, સીઝર્સ. તો એનો એ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે, રેસલિંગ રમતનો. હવે આગળ જોઈએ 15, યોકર. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્રિકેટ રમતનો પારિભાષિક શબ્દ છે. 16, ડ્રોપ. તો વિદ્યાર્થી મિત્રો, આ ડ્રોપ છે એ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે, તો બેડમિન્ટન રમતનો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે બેડમિન્ટન રમત. જોયું ને તમે, આ ચિત્ર એ બેડમિન્ટન રમતનું છે. હવે આગળ જોઈએ 17, થ્રો ઇન. તો વિદ્યાર્થી મિત્રો, આ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે, તો ફૂટબોલ રમતનો. હવે આગળ જોઈએ 18, રેબિટ પંચ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે બોક્સિંગ રમતનો પારિભાષિક શબ્દ. 19, LBW. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્રિકેટ રમતનો પારિભાષિક શબ્દ છે. 20, ક્યુ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે બિલિયર્ડ્સ રમતનો પારિભાષિક શબ્દ. 21, ચેકમેટ. તો વિદ્યાર્થી મિત્રો, ચેકમેટ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે, ચેસ, શતરંજ રમતનો. તો આપણે સામે શું લખીશું, ચેસ, શતરંજ. 22, ફ્રી સ્ટાઇલ.
तो आ फ्री स्टाइल जे छे विद्यार्थी मित्रों कई रमतनो पारिभाषिक शब्द छे स्विमिंग रमतनो छे। तो विद्यार्थी मित्रों आ हता आपणा पारिभाषिक शब्दों अने सामे तेनी रमतोना नाम कई रमतनो कई पारिभाषिक शब्द छे ते नाम आपणे बॉक्समांथी जोईने लख्या छे। तो विद्यार्थी मित्रों अहींया आपणो पाठ पूरो थयो। तो तमारे विद्यार्थी मित्रों होमवर्कमां आ पारिभाषिक शब्दों जे 22 छे ए लखवाना अने सामे कई रमतनो छे ते रमतनुं नाम लखवानुं छे। तो आ छे तमारुं होमवर्क विद्यार्थी मित्रों। तो आवजो विद्यार्थी मित्रों।